એકમને માપન સ્વાધ્યાય બે પોઈન્ટ દસ નીચે આપેલ સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરો અહીંયા આપણને ક્વેશ્ચન તમને મેં આપી દીધો છે અને સંખ્યા એ બી સીડી ઈ એફ જી ઈ એફ સુધી આપણને ક્વેશ્ચન મતલબ આપ્યા છે તો એનો તમારે જવાબ લાવવાનો છે ઓકે ચલો તો અહીંયા મેં ઓલરેડી પહેલેથી જ લખી નાખ્યું છે જેથી કરીને આપણે ટેબ્લેટ મતલબ આ લઈને ઊભું ન રહેવું પડે ચલો અહીંયા આપણે સોલ્વ કરતા જશું એક એકનો જવાબ લાવતા જશું અને જેને જવાબ આવી ગયો હોય જેને આવડતું હોય એ પહેલાં મને કમેન્ટ કરતાં જાઓ કમેન્ટ કરતાં જાઓ જવાબ આવે એને કમેન્ટ કરતા જાઓ મને જલ્દીથી ઓકે ચલો પહેલી પહેલું શું કીધું છે અને આમાં કેટલી સાર્થક સંખ્યા ધરાવે છે તો તમે જુઓ આ પોઈન્ટ એક વસ્તુ યાદ રાખવાની અહીંયા પોઈન્ટ છે કે નહીં પહેલાં તો એ જોવાનું ને એના પછી આગળના ડિસ્કશનમાં ઉતરવાનું જો પોઈન્ટ હોય દશાંશ બિંદુ હોય અને કોઈ પણ મતલબ આમાં સાર્થક સંખ્યા કેટલી તો આ ઝીરો આ જીરો અને આ ઝીરો આ શૂન્ય જે છે એ દશાંશ બિંદુ પછી અને આ મૂલ્ય જે છે એની આગળ આવે છે મતલબ આ જે છે આનું સાર્થક સંખ્યા કેટલી થશે એક થશે બરાબર ને ખબર પડી કે ના પડી જો આને આવી રીતના હોત ઝીરો જીરો સેવન જીરો 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 સેવન આવું હોત તો આની સાર્થક સંખ્યા કેટલી થાતી એક બે ત્રણ ચાર થાત બરાબર પણ અહીંયા દશાંશ બિંદુ છે અને દશાંશ બિંદુ ધરાવતી કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ અશૂન્ય સંખ્યા હોય તો એના આગળ આવતા એના ડાબી બાજુ આવતા બધા જ શૂન્ય જે છે એ કેવા થશે સાર્થક થશે નહીં ઓકે અસાર્થક થશે ઓકે નોન સિગ્નિફિકેન્ટ થશે તો આનો જવાબ આવશે પણ હવે તમે જુઓ અહીંયા આ જે છે ને દસની દસની ચોવીસ કેજી આ જે છે આપણે વેલ્યુને સાર્થકમાં કન્સિડર કરશું નહીં તો અહીંયા જુઓ તમે કેટલી સાર્થક સંખ્યા બે સાર્થક છ અને ત્રણ ચાર એટલે કે એક બે ને ત્રણ જે છે એ સાર્થક અંકો થશે હવે એવી રીતના આનું 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 જોઈ લઈએ જો આગળનો જીરો એ સાર્થક થશે નહીં જો બિંદુ દશાંશ બિંદુ ધરાવતા હોય એવી કોઈ પણ સંખ્યા દશાંશ બિંદુ ધરાવતી એવી કોઈ પણ સંખ્યા જેની આગળ જીરો હોય જેની આગળ જીરો હોય ઓકે એ સાર્થક ગણાશે નહીં પણ દશાંશ બિંદુ ધરાવતી કોઈ પણ સંખ્યા જેની પાછળ જીરો હોય એ કેવી થશે સાર્થક થશે તો અહીંયા સાર્થક સંખ્યા કેટલી તો એક બે ત્રણ ને ચાર આ જીરો જે છે એ સાર્થક થશે અશૂન્ય સંખ્યાઓ છે એ તો સાર્થક છે જ પણ ઝીરોને માટે વાત કરીએ તો દશાંશ બિંદુ ધરાવતા હોય એની અને અશૂન્ય સંખ્યા સૌથી પાછળ મતલબ એના જમણી બાજુ જેટલા પણ જીરો આવશે એક કેવા થશે સાર્થક થશે તો અહીંયા કેટલા થશે એક બે ત્રણ ને ચાર ચાર સાર્થક અંકો થશે બરોબર હવે આની વાત કરીએ સેમ કન્ડિશન છે ભાઈ અહીંયા દશાંશ બિંદુ છે દશાંશ બિંદુ એટલે જમણી બાજુ આવતા બધા ઝીરો કેવા થશે સાર્થક એટલે હવે આ તો જો અશૂન્ય સંખ્યા તો સાર્થક છે જ પણ શૂન્ય સાર્થક ક્યારે થશે તો એના માટે નો રૂલ છે અને જો તમે લેક્ચર્સ ન ભણ્યા હો તો હું તમને આઈ બટન પર આપી દઈશ તમે ત્યાં જઈને આપણા સાર્થક સંખ્યાઓ માટેનું જે છે ને એ તમે ભણી લેજો ઓકે તો છ ત્રણ બે અને એટલે કે એક બે ત્રણને ચાર તો આ થશે ચાર હવે અહીંયા જુઓ તો એક એક આપણો રૂલ હતો કે અશૂન્ય સંખો વચ્ચે આવતા બધા જ ઝીરો સાર્થક ગણાય તો અહીંયા તમે જુઓ આ પણ અશૂન્ય છે આ પણ અશૂન્ય અને આ પણ અશૂન્ય એની વચ્ચે આવતો જીરો પણ સાર્થક થઈ જશે એટલે એક બે ત્રણ ને ચાર સાર્થક અંકો થશે હવે જુઓ આ કન્ડિશનમાં શું થશે તો તમે જુઓ અહીંયા આ જે છે દશાંશ બિંદુ ધરાવતી સંખ્યા દશાંશ બિંદુ ધરાવતી સંખ્યાની ડાબી બાજુના જેટલા પણ ઝીરો આવે એ બધા કેવા થશે અસાર્થક થશે એટલે આ સાર્થક થશે નહીં અહીંયા સાર્થક સંખ્યા કેટલી તો એક બે ત્રણ ને ચાર તો આ થશે સાર્થક સંખ્યા ઓકે લખી નાખો